રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઉરીમાં શહીદ થયેલ જવાનોને પુષ્પાંજલિ અપાઈ. આજરોજ વાણિયાવાડમાં રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઉરી ખાતે શહીદ થયેલ આપણા દેશના વીર જવાનોને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભુજ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ હાથી, એ ડિવિઝન પીઆઈ કે જે દેસાઈ, ભાજપના અનવરભાઈ નોળે તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયો હતો. રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન અશ્વિન માલી. આજે ભોસેના રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવડી કરીને કાશ્મીરના ગામ છે ત્યાં આતંકવાદી હુમલામાં જે શહીદો થયા એના ભાગરૂપના ભાગરૂપે પ્રશાંત ભાઈઓને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય, દેશભક્તિનો માહોલ ઊભો થાય, કેમકે છેલ્લા ઘણા વર્ષથી નાપાક ગીરાવદાઓ જે પાકિસ્તાનના છે એ હવે ખુલ્લા પડી ગયા છે, જગજાહેર થઈ ગયો છે. જે પણ આતંકવાદ ફેલાવે છે એ પાકિસ્તાન જ ફેલાવે છે, એમાં કોઈ બે મત નથી. હું આ તકે પ્રજાજનોને નમ્ર વિનંતી કરું છું કે સચેત રહે, જે એવા માણસો હોય એને તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્રને સજાગ કરે અને જે વીર શહીદો વીરગતિ પામ્યા છે એ શહીદોને આ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ મનાવવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભોસેના પ્રથમ નાગરિક એવા અશોકભાઈ હાથી, સીટીપીઆઈ એવા દેસાઈ સાહેબ, વેપારી અગ્રણી જયંતિભાઈ, હિમાંશુભાઈ, આસરભાઈ શાહ સાહેબ તેમજ સારા અને આચાર્યગણ એવા ભાનુશાલી સાહેબ પણ હાજર રહી અને હૃદયભીની અંજલિ આપી. જય હિન્દ, જય ભારત.